આજથી ગુજરાતમાં ધોરણ 9 થી લઈને ધોરણ 11 સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમનું ફિઝિકલ એજ્યુકેશન શરૂ થઈ ગયું છે, એટલે કે જે વિદ્યાર્થીઓ છે તે હવે સ્કૂલમાં આવીને પોતે ભણી શકશે. આપ જોઈ શકો છો અત્યારે અમે છીએ અમદાવાદના HPK સ્કૂલમાં અને અહીંયા આગળ સ્કૂલમાં ભણવાનું જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. આજે પહેલો દિવસ છે અને દરેક વિદ્યાર્થી મોઢા ઉપર માસ્ક રાખીને બેઠા છે, સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે અને ખાસ કરીને જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું પણ સંપૂર્ણ રીતે અહીંયા પાલન કરવામાં આવ્યું છે. જ્યારે બાળકો સ્કૂલમાં આવ્યા ત્યારે તેમનું ટેમ્પરેચર માપવામાં આવ્યું અને એ પછી તેઓને અહીંયા આગળ ક્લાસરૂમમાં આવવા દેવામાં આવ્યા અને એમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ખૂબ રાખવામાં આવ્યું છે. જે છાત્રો જે વિદ્યાર્થીઓ છે જે એ વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીએ, એ કહો કે આ ફિઝિકલ એજ્યુકેશન ને ઓનલાઈન એજ્યુકેશનમાં કેટલો ફરક પડે? ઘણો બધો ફરક પડે છે ફિઝિકલ એજ્યુકેશન અને ઓનલાઈન એજ્યુકેશનમાં. ફિઝિકલ એજ્યુકેશનમાં જેટલી ખબર પડે છે એટલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપણને ખબર નથી પડતી અને ખૂબ જ મજા આવે છે ભણવાની વધારે. બિલકુલ, ભણવાની ખૂબ મજા આવે છે. આ વિદ્યાર્થીની આપણી સાથે છે તેને પૂછીએ, એ કહો કેટલો ફરક પડે? કોવિડની ગાઈડલાઈનને ફોલો કરો છો તમે લોકો? હા, કરીએ છીએ. ફિઝિકલમાં વધારે પડે છે, ઓનલાઈન એજ્યુકેશન કરતાં ઓફલાઈનમાં વધારે મજા આવે છે. બિલકુલ, ફિઝિકલ ઓનલાઈન કરતાં ફિઝિકલ જે એજ્યુકેશન છે તેમાં ખૂબ મજા આવી રહી છે છાત્રને, કેમ કે હવે જે સ્કૂલના દિવસો હતા, કારણ કે કોરોના હતો, કોરોનાના કારણે દરેક ક્લાસરૂમ ઓનલાઈન ચાલતા હતા, તેની જગ્યાએ હવે ફિઝિકલ એજ્યુકેશનની જે શરૂઆત થઈ છે તેનાથી બાળકો પણ ખૂબ એક્સાઇટેડ છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા કોરોનાની જે ગાઈડલાઈન છે તેને પણ સંપૂર્ણ રીતે ફોલો કરવામાં આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓનું જે એજ્યુકેશન છે ધોરણ 9 થી લઈને ધોરણ 11 સુધીનું તે હવે શરૂ થઈ ગયું છે. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, ગુજરાત તક, અમદાવાદ.